યાત્રાધામ અંબાજીમાં કોરોના વાયરસને લઈ શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ કાર્ય બંધ. વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે અને તેથી લોકોમાં વધુ આ રોગ ના ફેલાય અને તેની આગમચેતી માટે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત સરકાર દ્વારા તારીખ 16-3-29-3 સુધી તમામ શૈક્ષણિક સંસ્થાનો અને જાહેર સ્વિમિંગ પૂલ, મોલ, સિનેમાઘરો વગેરે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશના પગલે આજથી અંબાજીમાં પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની ચિચિયારીઓથી ગુંજતા વર્ગખંડ સુમસામ થઈ ગયા. શાળાઓમાં માત્ર શિક્ષકોની હાજરી જોવા મળી. વિદ્યાર્થીઓને કોરોના વાયરસનો ચેપ ના લાગે તેને લઈ શાળા દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા રાબેતા મુજબ લેવાઈ રહી છે. બોર્ડની પરીક્ષા આપવા માટે આવનાર વિદ્યાર્થીઓને માસ્કની સગવડ આપવામાં આવી રહી છે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણ અધિકારી મોદી કે આદેશ અનુસાર કોરોના વાયરસ કે કારણ આજ અમારા વિદ્યાલયમાં દિનાંક 16-3-2020 से दिनांक 29-3-2020 तक बच्चों का अवकाश रखा है और इसमें टीचरों को स्कूल में आना है. मैं छोगलाल परमार, प्रधान एलडी ठाकुर, प्रिंसिपल अंबाजी. कोरोना वायरस ने महामारी चाली रही है ते माटे गुजरात सरकार अमारी अहियानी अंबाजी प्राथमिक शालामां परिपत्रना आदेश अनुसार શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું છે. બાળકોને બધાને છોડી દેવામાં આવેલા છે અને સ્ટાફ મિત્રો, શિક્ષક મિત્રો બધા પોતાના વર્ગનું શૈક્ષણિક કાર્ય બંધ રાખી વર્ગનું દફતરી કામ કરી રહ્યા છે. આપનું નામ અને હોદ્દો? વિપુલ કુમાર ગામી, મુખ્ય શિક્ષક.